હાય ફ્રેન્ડ્સ, કેમ છો? હું શિલ્પા, શિલ્પાસ કિચન રેસિપીઝમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજના એપિસોડમાં આપણે આમળાનો મુરબ્બો બનાવીશું, પણ એક અલગ જ રીતે કે જેમાં તમારે આમળાને બાફવાની પણ જરૂર નથી અને આમળાની ચાસણી લેવાની પણ જરૂર નથી. ઇન્સ્ટન્ટ આમળાનો મુરબ્બો માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો ચાલો આપણે એની રેસીપી જોઈ લઈએ. ચાલો શરૂ કરીએ. અહીંયા મેં 500 ગ્રામ આમળા લીધા છે. અને હવે આપણે આમળા કેવા લેવાના છે? તો બહુ પીળા પણ નહીં અને બહુ લીલા પણ નહીં, અને ડાઘવાળા એવા ન હોવા જોઈએ. આ રીતે ડાઘ વિનાના આમળા થોડાક મીઠા લાગશે અને તુરા પણ નહીં લાગે. તો આ રીતે મેં 500 ગ્રામ આમળા લીધા છે અને એને ધોઈને સાફ કરી લીધા છે. તો હવે એને આપણે ખમણીથી ખમણી લઈશું. હા ફ્રેન્ડ્સ, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે ગમે ત્યારે ખમણી લ્યો તો તમારે સ્ટીલની લેવાની છે. લોખંડની કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી. અથવા તો તમે સ્ટીલની પણ જો લેતા હોવ ને તો એમાં પણ ધ્યાન રાખવાનું છે કે સ્ટીલમાં ખમણાઈ ગયા પછી તમે તરત ને તરત પ્લાસ્ટિકના કે કાચના વાસણમાં ટ્રાન્સફર કરી લેવાનું છે. કારણ કે જો તમે સ્ટીલમાં કરશો તો તમારો આમળાનો જે છે કાળો પડી જશે અને સ્ટીલનું વાસણ પણ ખરાબ થઈ જશે. આ રીતે મારે બધા જ આમળા ખમણાઈ ગયા છે. અને હવે આપણે જઈએ ગેસ તરફ. હવે મેં અહીંયા એક પેનમાં 400 ગ્રામ ખાંડ લીધી છે. મિત્રો, 500 ગ્રામ આવડા હોય એટલે 400 ગ્રામ ખાંડ લેવાની છે. આ એનું પરફેક્ટ માપ છે. એની અંદર થોડું એવું આપણે મીઠું નાખીશું. મીઠો નાખશું ને તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને આપણે બધા જ આમળા એની અંદર નાખી દઈશું. કોઈ પણ ઝંઝટ વિના પાણી પણ નથી નાખવાનું અને ચાસણી પણ નથી લેવાની. હવે અહીંયા આપણે આમળા નાખી દઈશું ને એટલે જે આમળાનો રસ હોય છે ને એનાથી ખાંડની ચાસણી બનવા લાગશે અને ખાંડ ઓગળવા લાગશે. આ રીતે હલાવી અને આમળા અને ખાંડ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી ઢાંકી અને 2 મિનિટ સુધી પાકવા દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર જ પાકવા દેવાનું છે. હવે 2 મિનિટ થઈ ગઈ છે અને ફરીથી આપણે એને હલાવીને ચેક કરી લઈશું. થોડી થોડી ખાંડ ઓગળવા લાગશે અને આ રીતે જે આમળા છે એ પણ સરસ પાકી જશે. તો આ રીતે હલાવી અને ફરીથી 2 મિનિટ સુધી ઢાંકીને પકાવશું. આ રીતે 2 મિનિટ થઈ ગઈ છે ફરી પાછી. મિત્રો, 2 મિનિટ થઈ ગઈ છે અને આપણે ચાસણી બહુ નથી આવવા દેવાની. જો વધારે ચાસણી આવી જશે તો મુરબો એકદમ કઠણ થઈ જશે ઠર્યા પછી. હવે આને આપણે ઉતારી લઈશું. મિત્રો, આ રેસીપી તમને કેવી લાગે છે એ મને કમેન્ટમાં કહેજો. કારણ કે જ્યારે તમે કમેન્ટ કરો છો ને તો તમારી સમક્ષ નવી નવી વાનગીઓનો વિડીયો લઈ આવવાનો મને ઉત્સાહ વધતો જાય છે. આમ જ મારો ઉત્સાહ વધારતા રહેજો અને લાઇક કમેન્ટ કરતા રહેજો. મિત્રો, આ રીતે થોડું ચીપચીપું થાય ને ત્યાં સુધી જ આપણે એને પકાવીશું. અને મિત્રો, તમે આની અંદર લવિંગ અને તજ પણ નાખી શકો છો, પરંતુ અમારા ઘરમાં કોઈ નથી ખાતું એટલે મેં આની અંદર એડ નથી કર્યું. જેને મિત્રો એકદમ ફટાફટ બની જાય તેવી રીત. ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. નેક્સ્ટ રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.